ચૂંટણી પંચ દ્વારા ઓબીસીને નગરપાલિકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનામત રદ કરી હોવાના વિરોધમાં ઓબીસી આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા ઓબીસી સમાજ સાથે અન્યાય થાય તેવો પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નગરપાલિકાને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બક્ષી પંચને અનામતમાંથી હટાવવામાં આવ્યું છે, જેના અનુસંધાને ઓબીસી આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે સરકાર જે ઓબીસીને હટાવવા માગે છે, આજે છેલ્લી 10 તારીખે અમે સરકારશ્રી અને આજે કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ઓબીસી 10% જે પંચાયતી ચૂંટણીની અંદર જે હટાવવા માગે છે, તો આજે જે વર્ષોથી ભૂતકાળમાં અનામત જે બંધારણ ધારે આપેલી છે, તો આજે જે 52% અનામત છે એની જગ્યાએ આજે હમુથી અનામત કાઢી નાખવા માગે છે. તો સરકારશ્રીને અમે એક આજે શહેર પ્રમુખ તરીકે અમારા કાર્યકારી પ્રમુખ ભરતભાઈ કોટીલા તેમજ પ્રદેશના માવજીભાઈ શિયાળ, જિલ્લા પંચાયતના સદસ્ય એવા બળદેવભાઈ સોલંકી, તમામ ઓબીસી ડિપાર્ટમેન્ટના આગેવાનો આણંદભાઈ બારિયા, અને જો આ સરકાર જો નિર્ણય હટાવશે તો પણ ઓબીસી સમાજ શાંતિથી બેઠી નહીં રહે. આજે અમે ભાવનગર કલેક્ટર ઓફિસે બધા ઓબીસીના આગેવાનો આવેદનપત્ર આપવા આવ્યા છીએ, એટલા માટે થઈને કે ચૂંટણી પંચે જે નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે બક્ષી પંચ અનામત હતી એ ઓબીસી અનામત છે એ રદ કરી અને સામાન્યમાં કન્વર્ટ કરી છે. આ ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી જે એજન્ડા રહ્યો છે અનામત વિરોધી, એ અત્યારે હવે પ્રદર્શિત થાય છે અને એણે શરૂઆત આ ઓબીસીના સમાજથી કરી છે. ઓબીસી સમાજ અત્યારે ગુજરાતમાં 54% છે, સમગ્ર દેશમાં 54% છે, એટલે ઓબીસી એસસી એસટી લઘુમતી આ તમામ સમાજ ભેગા થાય તો કુલ 82% વસ્તી એમની છે અને એમણે શરૂઆત અન્યાય કરવાની ઓબીસીથી કરી છે. અને આજે લોકશાહી તંત્રમાં જે ચૂંટણીમાં અનામત મળી છે એ અનામત રદ કરવાનો જે આટલો મોટો નિર્ણય લીધો છે એ ઓબીસી સમાજ સાખી લે એમ નથી. એટલે આજે વ્યક્તિગત દરેક વ્યક્તિ પોતાની રીતે આ ચૂંટણી પંચ સમક્ષ અને નામદાર કોર્ટે જે અત્યારે સ્ટે આપ્યો છે એને માટે થઈને રજૂઆત કરવા અમે આજે કલેક્ટરશ્રી સમક્ષ આવ્યા છીએ.